ધોરણ 2 વિષય છે કલ્લો એમાં તમારો આગળનો જે પાઠ છે પાઠ 6 જેનું નામ છે પર્વતનો મુરબ્બો એનું અધ્યયન કરીશું અહીંયા જે છે બાળકો એ તમે આ પુસ્તકમાં જોઈ શકો છો કે એક બરણીનું ચિત્ર આપવામાં આવેલ છે જેની અંદર શું છે મુરબ્બો અને એ ખાવા માટે આ કેટલા ગુંદર અહીંયા જોવા મળે છે આપણને તો અહીંયા જે છે મિત્રો વાત આપી એમ છે કે કાચની બરણીમાં મુરબ્બો રાખેલો છે અને ભૂલથી કાચની જે બરણી છે એનું ઢાંકણ શું છે જરા ખુલ્લું રહી ગયું છે તેથી કેટલાક ઉંદરો જે છે એ મુરબ્બો ખાવા માટે રસોડામાં ઘૂસી ગયા છે અને બરણીની અંદર મુરબ્બો ખાવા માટે કૂદી પડ્યા છે તો ચાલો પહેલા તો આપણે સરસ મજાનું આ ગીત ગાઈ લઈએ બરણીનો મુરબ્બો ખાવા બચ્ચા માટે ઘેર થોડો લઈ જઈએ તો ઠીક ઊંધે માથી પડ્યા બરણીમાં જરી નમકમાં બીક શેઠે આવી પૂંછડી જાલી ખેંચી કાઢ્યા બહાર ચૂ ચૂ કરતા બધા ત્યાંથી ભાગ્યા માનમાં બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર બચ્ચા વળગી ડીલે ચાટે મુરબ્બો રસદાર ચૂચુ મુરબ્બો રસદાર તો મિત્રો અહીં જે છે એ બરણીના અંદર જે રાખેલો મુરબ્બો છે એ ખાવા માટે ચાર ઉંદર રસોડામાં ઘૂસી ગયા છે અને એ બરણીની અંદર કોઈ પણ જાતની બીક વિના કૂદી પડ્યા અને મુરબ્બો ધરાઈને ચારે એ ખાધો ત્યાર પછી એમણે ધરાઈને મુરબ્બો ખાઈ લીધો પછી એમને વિચાર આવ્યો કે લાવને જરાક આપણા બચ્ચા માટે પણ ઘરે લઈ જઈએ તો એમને કોઈ પણ જાતની ના બરણીમાં અંદર છલાંગ મારી એટલે શું થાય એ પોતે આખા મુરબ્બા મુરબ્બા થઈ ગયા હોય એટલી વારમાં શું થયું મિત્રો એટલી વારમાં તો શેફ ત્યાં આવી પહોંચ્યા રસોડાની અંદર એવી બધી ધમાલ થતી હોય અવાજ થતો હોય તો સ્વાભાવિક છે કે આપણું ધ્યાન ત્યાં જાય એમ શેફનું ધ્યાન પણ ત્યાં ગયું કે રસોડામાં કંઈક ધમાલ થતી લાગે છે તો શેફ આવી ગયા રસોડામાં એમણે જોયું કે કેટલા ઉંદરો આ જે કાચની બરણી છે જેની અંદર મુરબ્બો રાખેલો છે એની અંદર કૂદી પડ્યા છે તો શેફે શું કર્યું પૂંછડી ઝાલીને એને બહાર કાઢ્યા અને આમ કરીને નાખી દીધા એનાથી શું થયું તો ઉંદરો જે છે બધા ગભરાઈ ગયા અને ત્યાંથી ચૂ ચૂ કરતા ભાગમ ભાગ જોરદાર ઝડપી પૂર ઝડપી ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા પછી બાકીને ક્યાં આવ્યા ઘરે પોતાના બચ્ચા પાસે તો બચ્ચાઓએ શું કર્યું એમની જે શરીરે મુરબ્બો ચોટેલો હતો ને એ મુરબ્બો એ ગીલે ચોટીને ગળે લાગીને ચાટવા માંડે સરસ મજાનો રસ્તા મુરબ્બો તો આ હતું મુરબ્બાની મજા હવે તમે આપણે અહીંયા કેટલાક પ્રશ્ન આપેલા છે કે બરણીનો મુરબ્બો ખાવા ઉંદર ગયા હતા કેટલા તો કેટલા ઉંદર ગયા હતા વિદ્યાર્થી મિત્રો તો કે ચાર ઉંદર બરણીનો મુરબ્બો ખાવા ગયા હતા ત્યાર પછી છે મુરબ્બો ધરાઈને ખાધા પછી ઉંદરોએ શું વિચાર કર્યો તો મિત્રો ધરાઈને મુરબ્બો ખાઈ લીધો પછી મેં શું વિચાર કર્યો લાવો જરાક મુરબ્બો ઘરે બચ્ચા માટે પણ લઈ જાઓ પછી જે આપણો પ્રશ્ન છે પ્રશ્ન 3 શેઠે આવી શું કર્યું તો શેઠે આવી શું કર્યું શેઠે જોયું કે બરણીમાં ઉંદરો પડી ગયા છે પછી શેઠે પૂંછડી ઝાલીને ઉંદરને બહાર ફેંકી કાઢ્યા ત્યાર પછી ઉંદરો કેમ કરતા ભાગ્યા તો ઉંદરો ચૂં ચૂં કરતા ભાગી ગયા ભાગમ ભાગ ખૂબ ઝડપી ભાગી ગયા ત્યાર પછીનો પ્રશ્ન છે બચ્ચા કેવી રીતે મુરબ્બો ચાટે છે તો બચ્ચા કેવી રીતે મુરબ્બો ચાટે છે બચ્ચા જ્યારે એ ઘરે આવે છે દોડતા દોડતા ત્યારે બચ્ચા એને જોઈને ખુશ થઈ જાય છે ધીરે ચોટીને ઘરે ચોટીને એમને શરીર પર ચાટવા લાગે છે આમ ચાટીને એ ધીરે લાગી ચોટી અને પછી એ મુરબ્બો ખાય છે ત્યાર પછી મિત્રો આગળ અહીંયા એક વાર્તા છે નાનકડી જેનું નામ છે અમૃત કાકાનો પર્વત ચાલો તો આપણે એનું વાંચન કરીએ પૃથ્વી પુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો આજે પૃથ્વી પુર નામનું એક ગામ છે હવે ગામ લોકો હોય ત્યાં બજાર હોય બજાર બધા ભીડ હોય તો અહીંયા પણ સરસ ભીડ જામેલી હતી અને એનો વિડીયો પણ ઉતારતો હતો આર્યન આર્યન જોડે મોબાઈલ હતો તમે પણ જ્યારે તમારી જોડે મોબાઈલ હોય તો આજુબાજુમાં જે બનાવ બનતા હોય કે જે કાંઈ થતું હોય તમે વિડીયો ઉતારો છો એ રીતે આર્યને પણ બજારનો વિડીયો ઉતારવાની શરૂઆત કરી એમ કરીને એ વિડીયો ઉતારતો હતો
વગેરે જે શાકભાજી એની લારીમાં હતી બજાર હોય તે શાકભાજીની લારી તો હોય જ આમ અહીંયા એક ચક્રાભાઈ કરીને શાકભાજી વડાભાઈ હતા એની લારી હતી ને એની લારીમાં આ બધી શાકભાજી બટેકા રીંગણ દૂધી વગેરે હતા પછી નજીકમાં શાકભાજીની લારીની નજીકમાં પ્રકાશભાઈ અને દર્શના બહેન કપડાની લારીએ તૃપ્તિ માટે કપડાં ખરીદી રહ્યા હતા હવે બજાર છે તો કપડાની લારી હતી અને ત્યાં આ જે છે પ્રકાશભાઈ દર્શનાબેન અને એમની દીકરી તૃપ્તિ એ કપડાં ખરીદી રહ્યા હતા બાજુમાં મુકેશભાઈ બ્રશ કાંસકો તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા બજાર છે તો જે તે ખરીદી તો આપણે કરીએ તો જે મુકેશભાઈ કરીને જે ભાઈ હતા તેમણે બ્રશ કાંસકો તેલ અને એ બધું ખરીદી કરી અને પોતાની થેલીમાં મૂકતા હતા હવે હર્ષદભાઈ તેમની કિચોળ કિચોળ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવીને ટ્રિંગિંગ કરતા જતા હતા તો હર્ષદભાઈ જે છે એ કોણ છે તો એ દૂધવાળાભાઈ છે હવે દૂધવાળાભાઈ છાના પર આવે સાયકલ પર અને એની શું લટકાવેલું હોય બાજુમાં તમે દૂધની કેન એ રીતે અહીંયા મુખીપુરના ગામમાં પણ એક હર્ષદભાઈ કરીને ભાઈ છે કે જે દૂધવાળાભાઈ છે તે પોતાની કિચોળ કિચોળ અવાજ કરતી સાયકલ ઘણી વખત અવાજ આવે છે મિત્રો સાયકલમાંથી કિચોળ કિચોળ તો એમની સાયકલમાંથી પણ આવો જ અવાજ આવતો હતો અને દૂધની ભરણી લઈને જતા હતા હવે આગળ પાર્થિશભાઈ પ્રેમિલા બહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું શ્રીધરભાઈ ફૂગા લઈને બજારમાં વેચતા હતા કોઈ હશે કે જે બાઇક લઈને જતા હશે અને એ બાઇક પર ત્રણ ત્રણ જણા સવાર કરેલી હશે ને જરાક શરીરમાં હેલ્ધી હશે તો એમના વજનથી જે બાઇકનું ટાયર જે છે સ્કૂટર જે છે એ દબાઈ ગયું હતું અને બાજુમાં સિદ્ધરભાઈ ફૂગા લઈ બજારમાં વેચતા હતા એ બજાર છે તો ફૂગાવાળા પણ હોય તો આ સિદ્ધરભાઈ છે એ ફૂગાવાળા ભાઈ છે અને એ બજારમાં ફૂગા વેચતા હતા હવે ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો કોળું જ હોય ચાવાળાની દુકાન હોય મિત્રો ત્યાં તો કોળું હોય કેમ કે અત્યારે દરેક માણસને ઠંડી હોય જેથી કરીને ચા પીવી જ હોય તેથી ત્યાં કોળું હતું ત્યાં જ અમૃત કાકાનો બળદ ઘરમાં બજારમાં ઘૂસ્યો તેની ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત હવે જે આ પર્વત છે એ કોણ છે મિત્રો તો અમૃત કાકાનો બળદ અમૃત કાકાના બળદનું નામ છે પર્વત જેવું એનું નામ તેવું એનું કામ પર્વત પર્વત કેવો હોય અડી ખમ અને બહુ મોટો વિશાળ એવી જ રીતે બળદનું જે નામ પર્વત છે એ નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે હવે કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યું બજારમાં એ જાય હવે જે બળદ છે ને એને કાકાના હાથમાંથી છોડાવી દીધું છે દોરડું જે બાંધેલું હોય એ અને ભર બજારમાં દોડી જાય છે અને અહીં આ વાર્તા છે નાનકડી અમૃત કાકાનો પર્વત એ પૂરી થાય છે હવે તમે આ વાર્તા સાંભળી ધ્યાનથી સાંભળી હવે તમને કોના કોના નામ યાદ રહ્યા જે નામ તમને યાદ રહ્યા હોય એ તમારે શું કરવાનું છે તમારી નોટબુકમાં 5-6 નામ કે જે તે તમે શબ્દો સાંભળ્યા હોય એ લખવાના છે તો અહીં જે આપણો છ છે પાઠ છ પર્વતનો મુરબ્બો એ પૂર્ણ થાય છે આ જે સ્વાધ્યાય છે તે તમારે તમારી નોટબુકમાં લખવાનો રહેશે હવે